ગીર સોમનાથ જિલ્લાના વડા મથક અને સુપ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમવાર રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધાનું સુંદર આયોજન જિલ્લા રમતગમત કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં હોકી સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. આ તકે જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોશી દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકાર નવરચિત જિલ્લાઓમાં નેશનલ ગેમ્સને પ્રાધાન્ય આપવા કટિબદ્ધ છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું. આ સ્પર્ધામાં રાજ્યના જુદા જુદા 30 જિલ્લાઓમાંથી અંડર 19ના જોશીલા રમતવીરોની ટીમો જોડાઈ છે. નમસ્કાર, મારું નામ વિશાલ જોશી છે અને હાલ જિલ્લા રમતગમત અધિકારી તરીકે ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. આજનું 1 તારીખથી અને નવા વર્ષમાં સરકારશ્રી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી ગીર સોમનાથ દ્વારા સેન્ટ મેરીઝ પ્રભાસ પાટણ સોમનાથ દાદાની સ્થાન પાસે આપણે પ્રથમવાર ગીર સોમનાથ ખાતે રાજ્યકક્ષા અંડર 19 શાળાકીય હોકી ભાઈઓ બહેનોની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. હાલ પ્રથમ કક્ષામાં આપણે ભાઈઓની સ્પર્ધા સ્ટાર્ટ કરવામાં આવી છે. આફ્ટર 3 ડેઝ અંડર 19 શાળાકીય બહેનોની આપણે સ્પર્ધા કરીશું. ભાઈઓની ગુજરાતમાં અલગ અલગ જિલ્લાની કુલ 30 જેટલી ટીમો પધારી છે અને હોકી રમત આપ સૌ જાણો છો આપણી નેશનલ ગેમ છે અને ગીર સોમનાથ જિલ્લામાં સૌ પ્રથમ રાજ્યકક્ષાની થઈ રહી છે. સરકારશ્રીનો પણ ખૂબ આગવો હેતુ છે કે નવા જિલ્લામાં પણ આપણું સ્પોર્ટ્સ અને ખાસ કરીને આ બધી જે આપણી નેશનલ રમતને ખૂબ પ્રોત્સાહન મળે અને ગીર સોમનાથ જિલ્લાને એક સારું એવું સ્ટેજ મળે તે માટે ખૂબ પ્રયાસ છે. આજના આ પ્રસંગમાં આપણા નગરપાલિકા વેરાવળ પ્રભાસ પાટણના પ્રમુખશ્રી પિયુષભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથી અમારા પૂર્વ પ્રમુખ ગુજરાત વ્યાયામ મંડળ વરજાંગભાઈ વાળા સાહેબ અને જિલ્લા ગીર સોમનાથ મંડળના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખ અર્જુનભાઈ, અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશભાઈ મકવાણા, પસંદગી સમિતિના સભ્યો, અમારા હોકી કન્વીનર તાલાળાથી નરેશભાઈ ગોહિલ અને પ્રેસ મીડિયા, મેડિકલ ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે આ સ્પર્ધાને વેગવંતું કરવાની અને શરૂઆત કરવાની શરૂ થઈ ચૂકી છે. થેન્ક યુ વેરી મચ. હોકી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા યુવક બોર્ડના હરેશભાઈ મકવાણા, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ વજરંગભાઈ વાળા, ઉપપ્રમુખ અર્જુનભાઈ પરમાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ પરડવાનો રિપોર્ટ, SN News, ગીર સોમનાથ.